Therefore, there is danger. So, that is very sensible and willing. ગુજરાતની જ્યારે વાત કરવાની છે ત્યારે સૌથી પહેલા આપણે મધ્ય ગુજરાતની બેઠકોના સમીકરણની વાત કરીએ તો અહીં છ લોકસભા બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે. અને છ લોકસભા પૈકી પહેલી છે ખેડા, કે જે ખેડા બેઠક પર રાજપૂતોના વિરોધની અસર આમ તો નહિવત જોવા મળી રહી છે. કારણ કે ખેડામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ભાજપ તરફથી જ્યારે રિપીટ થયા છે ત્યારે તેઓનો પણ વિશ્વાસ હતો કે અહીં કોઈ અસર ક્ષત્રિયોના આંદોલનની નથી અને તેમનું પલડું અહીં ભારે લાગી રહ્યું છે. આણંદ બેઠકની વાત કરીએ તો આણંદ બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર પૂરેપૂરી શક્ય છે કે અહીં બેઠક પર અસર થઈ શકે છે. અને કોંગ્રેસની સ્થિતિ, અમિત ચાવડા આણંદથી લડી રહ્યા છે, આણંદમાં ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આ એક એવી બેઠક છે કે જેમાં પરિવર્તન થાય તો બિલકુલ નવાય નહીં. પંચમહાલની વાત કરીએ તો અહીં આદિવાસી મતદારો ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં છે. એ સિવાય ઓબીસી મતદારો પણ પંચમહાલમાં ખૂબ જ બહુમતી ધરાવે છે, એટલે આદિવાસી અને ઓબીસી સમુદાય નક્કી કરે છે કે પંચમહાલમાં કોણ જીતશે. અને એટલે રાહુલ ગાંધી, આપને યાદ હશે કે પંચમહાલમાં પોતે પદયાત્રા પણ કરી હતી, જે ગુજરાતનો રૂટ હતો તેમાં પંચમહાલ પણ આવતું હતું. પંચમહાલમાં ભાજપે મોદીની ગેરંટી અને રામ મંદિર મુદ્દે મેદાનમાં ઉતરી હતી, એટલે બંને સેન્ટરના નેતાઓએ તાકાત લગાવી હતી. દાહોદમાં વાત કરીએ તો જૂના જોગીઓ વચ્ચેનો જંગ છે. આપને દાહોદ બેઠક એટલે પણ યાદ હશે કે વિડીયો કેપ્ચરિંગનો વિડીયો પણ અહીંથી, બૂથ કેપ્ચરિંગનો વિડીયો પણ અહીંથી વાયરલ થયો હતો અને ત્યારબાદ ઇલેક્શન કમિશને પગલાં પણ લીધા હતા. દાહોદ લોકસભા અંતર્ગત જે 7 વિધાનસભા આવે છે તે 7-7 વિધાનસભામાં ભાજપનો દબદબો છે. દાહોદમાં જો કે ધીમું મતદાન જે રીતે હતું, આપને યાદ હશે મતદાનના દિવસે સૌથી વધારે નોંધ દાહોદની લેવાઈ હતી. આ તમામ બાબતો મધ્યની છે અને મધ્યમાં પછી અમદાવાદની. Yeah, that's what I'm thinking.